doar n-am văzut avea popor pe baria. La orsoate mie zemina e vaivie să iei, ne chelge să iei. Doar ce gura azi bazu, e drum sau raciu te adună. Că și apărea gana razcaron, eu până apărea acolo să mă zna neta o pahă de apă, nu e ne azi, e vin care le-ai vin obu după se. Nici ai cu ei au zis, mă apărea o ad păcăle o mără nici. Omne dac dăm ce apă, ne poriș nu chies carva mă, că le-am ce vin tare, eu bădu chies. Bărubă, એટલે મી અને અમને ડર લાગ્યો એટલે હવે પછી આ તેમી રાજુભાઈ ચોલંગી ઈ અત્યારે આવ્યા છે હિંમતભાઈ મંગળભાઈ ની બધા આવેલા છે જેની આપણે સપોર્ટ કરે છે ગામ પીપલ આ ગોગા તાલુકો નું છેલું ગામ છે કોઈ અમારું રાજકારણ એ હમો જોયું નથી અને હા બોલો હા અને હા બરિયા નીતાબેન આણંદભાઈ અહીં પાંચ બેનો છે એમાં બપ્પા નથી અમારી ભોય લઈ જવા દાદાગીરી કરવામાં અમારો કેડો છે ને અહીંયા તો હાલતી ના પડો ને એવું બોલતો છે બધા વિખાઈ ગયા પછી હું તો મારી વાડી હોવ વચ્ચે હું વિધવા બાઈ છું મારા છોકરા બધા ધંધ્યા હોય અને આમાં પાંચ દીકરી વાળી બાઈ છે એને બાઈ ને ધમકાવે યા પ્રમુખ બિના પછી દેને આવા આવા બે નંબર ના ધંધા ચાલુ કર્યા બે ઘણી હું વલ્લભભાઈ સ્વાતાભાઈ બારીયા ગામ દીપલા અને અમારે આ ભાઈ શ્રી હિંમતભાઈ ને ભાઈ રાજુભાઈ અમારી મદદ માટે આવ્યા છે અમારે આ ઓસામ હોય અમારી ત્રણ પેઢી વાંચી ત્રણ થી પાંચ પેઢી વાંચી આ અમારી પાસે ખેડૂત આ જમીન છે અને છતાં અમને આ ધાક ધમકી આપીને આપવા સો જણા છે તો અમને ધાક ધમકી આપી અને લઈ જવા માગે છે અને અમારો કબજો છોડાવવા માગે છે પછી એવું છે કે આ બધા છે ગરીબ છે અને આ બધા દિવ્ય છે આ પોલીસ કેસથી અને બેડની કેસથી કેસ કરીને અમને ડરાવવા માગે અને પોલીસને બીએસએફને લાવીને ધમકીને ધાક અપાવે છે એટલે આ બધા દિવ્ય છે અમારું કોણ આ બીજું તો કોઈ છે નહીં અમારા આ ભાઈ શ્રી રાજુભાઈ ને ભાઈ હિંમતભાઈ આવ્યા છે અને એ અમને સપોર્ટ કરે તો અમારું આગળ કામ હાલે નકર અમારું આ દુનિયામાં કોઈ નથી શાંતિ રાખો દાદા બધું થઈ જાય અમે તમારી હારે છે તમતારે તમે શાંતિ રાખો રોવામાં રોવાનું નહીં શું નામ છે તમારું બધું થઈ જાય હો અમે તમારી ભેગા છે તમતારે એકલા નથી તમે હો તમે તમારા હક માટે અધિકાર માટે તમારા રક્ષણ માટે તો આપણે કંઈક કરવું પડે ને આજે પોલીસ એ લોકોના પૈસા લઈ પોલીસ પૈસા ખાય પોલીસ વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને તમારી જેવા ગરીબ માણસોને હેરાન કરે પોલીસ સમાજ છો તમે પછાત સમાજ છો મજૂર છો તમે આમાં લોહી રેડી દીધા તમારા બાપ દાદાએ લોહી રેડી દીધા અને તમને પોલીસની વર્દીને લીધે દબાવે પોલીસની વર્દીને લીધે બિહુર આવે પૈસા ખાઈને બિહુર આવે
માથા ભારે ને પૈસા વાળા માણસો ના પૈસા લઈને તો આ બધું આ જમાનામાં હલાવી લેવાય નહીં. આ લોકશાહી છે, આ દેશની અંદર તમને પણ તમામ કાયદાનો અને કાનૂનનો અધિકાર છે. એટલે ભલે તમે ખેતી કરો, ગામડામાં રહ્યો, પણ થોડાક જાગૃત થાવ. કાંઈ કોઈના બાપની તેવડ નથી ખોટી રીતે. તમે કોઈ દારૂના ધંધા નથી કરતા, તમે કોઈ બુટલેગર નથી, બરાબર. તમે તમારી જમીન માટે, તમારા હક માટે તમે લડો છો. એટલે કોઈ અન્યાય કરે, અત્યાચાર કરે તો એ સહન બિલકુલ કરવાનો નથી, બરાબર. ખોટે ખોટા ફફડોમાં, બીવોમાં કાયદો કોઈના બાપનો નથી, જાગીર નથી. બધાને જે કાયદો લાગુ પડે એ તમને બધાને લાગુ પડે. બોલના પડે છે એ કોની જમીન હતી? એ આ મકવાણા ભાઈઓનું છે. ઘણા ઉભા તમારી જ છે. ત્યાંથી એ વી આવી ગયા તમે? એને તો સહી હોય છે, પૂરી નહીં કે એક રહી સહી આવી. હા, પૈસા આપ્યા કે ત્યાં નેવડ મસાલા બાકી તો ડુંગર દે છે. હા, કેટલા વર્ષ થયા છે? આપી તો હશે ને.